नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु जगदीश कपूरिया, डॉक्टर सुभाष टेक्निकल कैम्पस जूनागढ़। अपने CHM सब्जेक्ट जो आए थे एनवायरमेंट कंजर्वेशन एंड हेजार्ड्स मैनेजमेंट में आगना क्वेश्चन की हम बात करिए। आगनो क्वेश्चन है एसिड रेन એટલે તેજાબી વર્ષા। એસિડ રેન ઘણી બધી વખતે તમે છે નામ સાંભળ્યું હોય છે, એસિડ રેન તેજાબી વર્ષા બહુ ઓછા લોકો બોલતા હોય છે। તો જે એસિડ રેન છે એનો મતલબ શું છે, એમની અસરો કેવી થાય છે આપણા જીવનમાં અથવા તો આપણા પર્યાવરણમાં એસિડ રેનની અસરો શું થાય છે, અથવા એમ કે એક સુકામ ઉત્પન્ન થાય છે, એસિડ રેન છે એ સુકામ ઉત્પન્ન થાય છે, એમની અસરો કેવી છે, દેન એ કેવી રીતે દૂર થઈ શકે। ઘણા એવા બધા એક્ઝામ્પલ પણ હશે ને કે જ્યાં એસિડ રેન થયો હશે અને ત્યાં ઘણા બધા ઇસ્યુઝ જનરેટ થયા હશે, તો એ ની વાતો છે આપણે આજે એસિડ રેનમાં છે કરવાની છે। પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ છે એ થોડોક લેન્ધી થશે, એનું કારણ છે કે બે ત્રણ વસ્તુ છે આપણે લખવી પડશે। પહેલા તો આપણે એસિડ રેનની ડેફિનેશન લખવી પડશે, તો વોટ ધ મીન ઓફ એસિડ રેન, દેન એક્ઝામ્પલ આપણે આપશું, ઉદાહરણ આપશું કે ક્યાં ક્યાં એસિડ રેન છે જોવા મળે છે અથવા તો જોવા મળ્યો તો અથવા તો જોવા મળી શકે છે। તો આવી જુદી જુદી બાબતો છે એ આપણે સોર્ટ આઉટ કરશું। પછી સોર્સ જોશું કે એસિડ રેન થવાનું મેઇન કારણ શું છે, તો એમના સોર્સ જોશું તો ખબર પડી જશે કે આમને લીધે એસિડ રેન થાય છે તો આ મટીરિયલ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ મટીરિયલ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં આવે છે તો વાતાવરણમાં એ મટીરિયલ ક્યાંથી આવે છે, તો શું સોર્સ ઓફ એસિડ રેન જોશું। ધેન ઇફેક્ટ ઓફ એસિડ રેન કે એસિડ રેન થાય છે આપણે શું કામ માણીએ છીએ, તો કે એમની કંઈક આડઅસર છે, એમની કઈક અસરો છે, એની એ અસરો જોવા માટે આપણે જે છે એસિડ રેન પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ છે જોઈએ છે। અને પછી બુકમાં નથી પણ આપણે આપણા માટે જોવાનું છે કે આ એસિડ રેન હવે આગળ ભવિષ્યમાં આવું ન થાય, આવા પ્રોબ્લેમ્સ ન જનરેટ થાય, તો એમના માટે આપણે શું કરી શકીએ। તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સમાં આપણે ત્રણ ચાર વસ્તુ છે એ જોવાની છે। ખાસ ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના સ્ટુડન્ટ માટે આપણી પાસે મટીરિયલ છે, પર્ટિક્યુલર PPT જ આપણે ફોલો કરવાની છે, અથવા તમે કહીએ કે આ વિડીયો છે ફોલો કરવાનો છે જેથી તમને પ્રોપર ક્વેશ્ચન્સ છે એ જનરેટ થઈ શકે। પણ PPT પહેલાં અથવા તો આપણે કહીએ કે હવે પછી આગળની વાત કરીએ એમના પહેલાં, ખાસ એ કહેવાનું છે કે આ એસિડ રેન અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ કે ઓઝોન લેયર ડિપ્રેશન આપણે શું કામ ભણીએ છીએ, શું કામ ભણીએ છીએ, તો કે એ ગ્લોબલ ઇસ્યુઝ છે, એસિડ રેન જે છે એ ગ્લોબલ ઇસ્યુઝ છે। એટલે કે વૈશ્વિક પ્રશ્ન છે, એ આખા વિશ્વમાં જોવા મળે છે, અને એનો મતલબ એવો નથી કે પર્ટિક્યુલર આપણે કંઈક એવું કરીએ કે એસિડ રેન જનરેટ થાય અને એની અસર આપણે જ થાય એવું કંઈ છે, એનું કારણ છે વૈશ્વિક પ્રશ્નો એટલા માટે જ કીધા, ગ્લોબલ ઇસ્યુઝ આપણે એમને કીધા, એનું કારણ જ એ છે કે કોઈ એક પર્ટિક્યુલર દેશ છે અથવા તો કોઈ એક પર્ટિક્યુલર રિઝનને લીધે એસિડ રેન જનરેટ નથી થતું, આખા વિશ્વ ક્યાંક ને ક્યાંક એવું કામ કરે છે કે જેથી એસિડ રેન ઉત્પન્ન થાય છે। અને ફરી પાછું એવું પણ નથી કે અહીંયા આપણે કંઈક એવું સોર્સ જનરેટ કરીએ એસિડ રેનનો અને આપણને જ એસિડ રેન જોવા મળે એવું જરૂરી નથી, કોઈ પણ જગ્યાએ એસિડ રેન જે થઈ શકે છે। આ પર્ટિક્યુલર જગ્યા ઉપર સૌથી વધારે કે જ્યાં એટમોસ્ફિયર સૌથી વધારે ખરાબ છે અથવા તો જ્યાં એસિડ રેનના સોર્સ જ સૌથી વધારે છે ત્યાં એસિડ રેન થવાની સંભાવના સૌથી વધારે છે, પણ એનો મતલબ એવો નથી કે પર્ટિક્યુલર એ જ જગ્યા ઉપર એમની અસર થાય। જેમ કે એસિડ રેન થશે એટલે શું થશે, તો કે એક તો કાર્બન બેઝિક એસિડ રેન છે, એમને એસિડ રેન એટલે શું પહેલા તો એ જોઈએ સામાન્ય બેઝિક માહિતી માટે, તો કે જે પાણી જે વરસાદના પાણીની pH ધ રેની વોટર pH ઓફ રેની વોટર pH ઓફ રેની વોટર લેસ ધેન 5.6 pH છે એ પાણી કયા પાણીની એસિડ રેન છે વરસાદ છે, તો કે એવો વરસાદ કે જેમના પાણીની pH 5.6 કરતા ઓછી હોય, આમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ હોય છે, અમુક વખતે 5.8 હોય છે, અમુક વખતે 5.4 હોય છે, પણ આપણે આઈડિયલી 5.6 છે એ pH ધારી લઈએ। pH એટલે શું, તો માઇનસ લોગેરિધમ ઓફ H3O પ્લસ આયન કોન્સન્ટ્રેશન ઇન એક્વસ સોલ્યુશન, એટલે કે જલીય દ્રાવણમાં રહેલા H3O પ્લસ આયન છે એમની કોન્સન્ટ્રેશન કેટલી છે, એમનું ઋણ લોગેરિધમ જોઈએ તો આપણે pH મળે, એ આખે આખું પર્ટિક્યુલર ટેકનિકલ ટર્મ છે। હવે આપણે એમાં નથી જવું, આપણે સીધે સીધું pH જોઈએ કે pH નો સ્કેલ શું છે, તો કે pH સ્કેલ કંઈક આવો છે 0, 7, 14 છે આ પાણીની pH છે, pH ઓફ વોટર અથવા તો કહીએ કે pH ઓફ સોલ્યુશન, તો pH 7 હોય તો ન્યુટ્રલ થાય, અને જેમ 7 થી 0 તરફ જઈએ
एम एसिडिक થતું છે અને 7 થી 14 તરફ જે એમ બેઝિક થતું છે કોઈ પણ માટે પીએચ ની બાબતમાં બરોબર પીએચ નો એક સ્કેલ છે યુનિવર્સલ સ્કેલ છે 0 ટુ 14 0 ટુ 7 જે કોઈ પણ દ્રાવણ ની પીએચ 0 થી 7 ની વચ્ચે આવતી હોય તો એ દ્રાવણ એસિડિક છે એમ કહી શકીએ 7 હોય કોઈ પણ મટીરીયલ ની પીએચ તો એ ન્યુટ્રલ છે એમ કહી શકીએ અને 7 થી વધારે હોય તો એ પીએચ છે બેઝિક છે એમ કહી શકીએ પાણી ની પીએચ સામાન્ય રીતે 7 હોય નોર્મલી કે જેમને આપણે પીવા લાયક પાણી પીએ છીએ એ પાણીની પીએચ 7 હોવી જોઈએ એમાં પ્લસ ઓર માઇનસ 0.2 પ્લસ ઓર માઇનસ 2 નો જે છે એ 0.2 નો છે ડિફરન્સ ચાલે જેમ કે 7.02 હોય તો ચાલે 7.2 હોય તો ચાલે 6.9 6.8 હોય તો પણ ચાલે એટલી બધી ઇમ્પેક્ટ ના આવે પણ નોર્મલ જેને આપણે કહીએ કે સારું પીવાનું પાણી છે એની પીએચ 7 હોય છે હવે આ પાણીના પીએચ જે હવે રેઇન આવે છે તો વરસાદ સાથે સાથે કંઈક ને કંઈક દેર ઇઝ અ લોટ ઓફ વોટર ફ્રોમ ધી એટમોસ્ફિયર જ્યારે રેઇનના ફોર્મમાં જનરેટ થાય છે ત્યારે પાણીની પીએચ વરસાદની પીએચ વરસાદના પાણીની પીએચ 7 કરતાં ઓછી હોય પર્ટિક્યુલર 5.6 ની આસપાસ હોય 5.6 કરતાં ઓછી હોય તો એ વરસાદને આપણે એસિડ રેઇન કહીએ છીએ હવે આવું થાય શું કામ એસિડ રેઇન શું કામ થાય તો કે વાતાવરણમાં અઢળક કાર્બન ડાયોક્સાઇડ છે આપણે છોડીએ છીએ શું કરીએ છીએ કે કંઈક એવું કમ્બશન કરીએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે જાય છે પછી વાહનો દ્વારા જતું પછી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જતું પછી ઘર વપરાશ દ્વારા જતું ત્રણ રીતે પ્રદૂષણ ફેલાય આપણે ખબર છે બરોબર કે એક તો ક્યાંક ને ક્યાંક આ પીએચ ની બાબત છે ને બસ ક્લિયર કરી કે આ તમને આઈ થિંક સ્ટાન્ડર્ડ 9th કે સ્ટાન્ડર્ડ 10th માં છે જોયેલું છે પીએચ નો સ્કેલ એટલા માટે આપણે વધુ આમાં જતા નથી સિમ્પલ સ્કેલ છે કહી દઈએ પીએચ સ્કેલ બરોબર તો હવે ક્યાંક ને ક્યાંક જે પીએચ છે એ 7.07-14 ની આસપાસ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે આપણે છોડીએ છીએ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કંઈ પણ રીતે જાય છે ઇન્ડસ્ટ્રી દ્વારા જાય છે વાહન વ્યવહાર દ્વારા જાય છે કે ઘર વપરાશ દ્વારા જાય છે તો આ વાતાવરણમાં ગયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાંક ને ક્યાંક પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે કોન્સન્ટ્રેશન ઓફ H2O કેટલું છે તો કે શરૂઆતમાં કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આપણે એટમોસ્ફિયર જોયું ત્યારે એવું કીધું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.02% હતું ક્યારે તો કે જ્યારે 0.02% જોઈ અથવા એમ કહીએ કે એટલું હતું ત્યારે નવા સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા અથવા એમ કહીએ કે આ જે થિયરી ઓફ ડેવલપમેન્ટ અથવા તો થિયરી ઓફ ડિસ્કવરી કહીએ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કહીએ તો આ બધામાં એવું છે કે પર્ટિક્યુલર મટીરિયલ જે નાઇટ્રોજન છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે એમનો બેલેન્સ જનરેટ થયો અને બેલેન્સને એ બેલેન્સ થાય છે એટલા માટે સજીવો છે પર્ટિક્યુલર અર્થના એન્વાયરમેન્ટમાં જનરેટ થાય છે ડેવલપ થાય છે તો ત્યારે એનું જે કોન્સન્ટ્રેશન છે 0.02% ને લઈને આગળ વધીએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.02% છે પણ આપણે ઇન્ડસ્ટ્રીઝ માંથી કાર્બન ડાયોક્સાઇડ એડ કરો વાતાવરણમાં મૂકો અગર લાકડાઓ સળગાવ્યા જંગલો બેડા છે પેટ્રોલિયમ કુવાઓ છે એ બળે છે ક્યાંક ને ક્યાંક ઘર વપરાશમાં આપણે મટીરિયલ વાપરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% છે આ લેટેસ્ટ આંકડાઓમાં તો કાર્બન ડાયોક્સાઇડની કન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં વધે અમે પર્ટિક્યુલર સમજી લો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધારે હોય તો કન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ એમને લીધે પર્ટિક્યુલર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે એ આ H2O છે પાણી વરસાદનું પાણી છે રેની વોટર છે કે જ્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે છવાયેલો છે બરોબર એક સિમ્પલ સમજી લો કે આ કાર્બન ડાયોક્સાઇડના પ્રેસિપિટેટ છે એટમોસ્ફિયરમાં છે એટમોસ્ફિયરમાં વાદળો જે છે એ રેઇન આપે છે આપણને રેઇન એટલે એક પ્રકારનું પાણી તો શું થશે વોટર અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રાસાયણિક પ્રક્રિયા કરશે અને H2CO3 જનરેટ કરશે જેને આપણે કહીએ છીએ કાર્બોનિક એસિડ આ મેઇન સોર્સ છે એસિડિક રેઇન થવા પછી વાતાવરણમાં એવા કન્ટેન્ટ હોય ક્લોરિનેટેડ કન્ટેન્ટ હોય સલ્ફેટ કન્ટેન્ટ હોય નાઇટ્રસ કન્ટેન્ટ હોય તો એ પણ વોટર સાથે રાસાયણિક એ આપણે આગળ જોશું પણ અહીંયા મેઇન રીઝન આ છે કે રેઇની વોટરથી જે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થાય છે H2CO3 જમીન પર આવે છે અને જમીન પર આવેલું જે આ એસિડ છે એ જમીનને નુકસાન કરે છે આ પાણી જે છે એ દરિયા નદીઓ અને દરિયાઓ નદીઓ વાટે દરિયાઓમાં પહોંચે છે
तो जितना भाग में नदी चाले छे त्यां एसिडिक रेंज एसिडिक पर्टिक्युलर कंडीशन वाटर नी जनरेट थाय छे ए जे जगह चाले छे त्यां पण एनी असर जोवा मळे छे अने छेले ए मटेरियल छे ए दरिया सुधी पहोंचे छे समुद्र सुधी पहोंचे छे सी सुधी आ जे वाटर छे ए थ्रू अ रिवर इट्स कमिंग टू सी दरिया सुधी पहोंचे अने दरियानी सजीव सृष्टि तो ज्यांथी वर्षे छे અહીંથી વરસે અને નદીઓ વાટે દરિયા સુધી પહોંચે છે સમુદ્ર સુધી પહોંચે તો આ દરેક એરિયા છે એસિડિક થઈ છે અને એમની અસર છે એ ત્યાં રહેતા જે પણ આજુબાજુમાં રહેતા જે પણ સજીવો છે જે તે ભૌતિક વસ્તુઓ છે એમની દરેક ઉપર અસરો છે જોવા મળતી હોય છે અને હમણાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણી સામે છે કે જેમને લીધે એસિડિક રેનને લીધે ઘણી બધી વસ્તુઓને જે નુકસાન થાય છે ઘણી બધી ફિઝિકલ એન્ડ ડિઝીઝને નુકસાન થાય છે અને સાયમલ્ટેનિયસલી જે પણ સજીવો છે એ સજીવોમાં પણ એમની અસરો છે ઉત્પન્ન થાય છે તો જોઈએ એસિડિક રેઇન એટલે શું એમના સોર્સ શું છે એમની અસરો શું છે કેવી રીતે એ દૂર થઈ શકે તો આગળ જોઈએ એસિડિક રેઇન તો એસિડ રેઇનમાં આજે આપણે ECHMમાં એસિડ રેઇન છે જોવાનું છે સ્ટેપ બાય સ્ટેપ છે આપણે જોતા જઈએ એસિડ રેઇન એટલે શું એમની જુદી જુદી સ્લાઇડ્સ આપણે જોશું સાયમલ્ટેનિયસલી એનું કારણ છે કે સ્લાઇડ જે છે ને ઘણા વિદ્યાર્થીઓને છે એ પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ આઈ થિંક પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે એવું હતું કે સર ઘણી બધી સ્લાઇડ છે તો હવે આમાં અમારે કરવાનું શું સ્લાઇડ છે એ તમારા રેફરન્સ પર્પઝ માટે છે બરાબર કે કોઈપણ વસ્તુ જે છે એ કેવી રીતે જનરેટ થાય છે આપણે થિયોરિટિકલી તો સમજીએ છીએ પણ પ્રેક્ટિકલી એ કેવી રીતે ઇમ્પેક્ટફુલ હશે અથવા તો એમની અસરો કેવી હશે એ આપણે સ્લાઇડમાં જોવાનું છે એટલા માટે મેં સ્લાઇડ છે એ રેફરન્સ પર્પઝથી રાખેલી છે તો જોઈએ એસિડ રેઇન સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ સૌ પ્રથમ એમની વ્યાખ્યા જોઈએ ફર્સ્ટ વન ઇઝ વી હેવ સીન અધર ઓફ ડેફિનેશન ઓફ એસિડ રેઇન સો રેઇન વોટર પીએચ ફાઉન્ડ લેસ ધેન 5.6 દેટ મીન્સ ઇટ્સ એસિડ રેઇન એટલે કે વરસાદના પાણીની પીએચ જો 5.6 કરતાં ઓછી જોવા મળે તો એનો મતલબ છે એસિડ રેઇન છે એ સિમ્પલ રેઇન છે એની સામાન્ય રેઇન જે છે વરસાદ જે હોય એમનું એમની પીએચ છે આમનાથી વધારે હોય છે પણ પીએચ એટલે શું આઈ થિંક તમે સ્ટાન્ડર્ડ 9th કે 10th જોયું હશે કે વોટ ધ મીન ઓફ પીએચ એટલે પીએચ એટલે શું એમ તો પીએચ એટલે એક એવી વસ્તુ કે પાણીમાં H3O+ આયનની કોન્સન્ટ્રેશન કેટલી છે એ એમના ઋણ લોગેરિધમને આપણે પીએચ કહીએ છીએ ધ નેગેટિવ લોગેરિધમ ઓફ H3O+ આયન કોન્સન્ટ્રેશન ઇન એક્વસ સોલ્યુશન તો H3O+ની જે કોન્સન્ટ્રેશન છે એમના બેઝ ઉપર સોરેન્સન નામના વૈજ્ઞાનિકે પીએચનો સ્કેલ છે એ ડિફાઇન કરેલો છે અને એ સ્કેલ 0-7 અને 7-14 એટલે ટોટલ સ્કેલ છે 0-14 સુધીનો જેમાં 0-7 સુધીની જે પીએચ હોય પીએચ આપણે માપીએ અને 0-7 વચ્ચે આવે તો એ પીએચ છે એસિડિક મટીરિયલ છે એમ કહી શકીએ જો કોઈ પણ પદાર્થની પીએચ 7 આવે દ્રાવણની પીએચ 7 આવે તો એ પીએચ છે એ દ્રાવણ છે ન્યુટ્રલ છે એમ કહી શકીએ અને કોઈ દ્રાવણની પીએચ જો 7 કરતાં વધારે આવે તો એ દ્રાવણ છે એ બેઝિક છે એમ કહી શકીએ તો અહીંયા નોટ કરીને લખેલું છે પીએચ 7 દેટ્સ મીન્સ સોલ્યુશન ન્યુટ્રલ પીએચ લેસ ધેન 7 દેટ મીન્સ સોલ્યુશન એસિડિક પીએચ ગ્રેટર ધેન 7 દેટ્સ મીન્સ સોલ્યુશન બેઝિક નેચરલી એસિડ રેઇન કેન બી કોઝ બાય વોલ્કેનિક ઇમિશન એન્ડ બાયોલોજીકલ પ્રોસેસ કુદરતી એસિડ રેઇન છે જોવા મળતું જ હોય છે જેને આપણે નેચરલ એસિડ રેઇન કહીએ છીએ પણ એમની જે કોન્સન્ટ્રેશન છે ઓછી હશે અને એ સામાન્ય રીતે વોલ્કેનિક ઇરપ્શન્સને લીધે જનરેટ થતું હોય છે અથવા ક્યારેક એવું બાયોલોજીકલ પ્રોસેસ જૈવિક પ્રક્રિયાઓ થતી હોય એમને લીધે એસિડ રેઇન જોવા મળતું હોય આ પીએચનો સ્કેલ બતાવેલો છે પ્યોર વોટર જેને આપણે પાણી કહીએ છીએ પાણીની પીએચ 7 હોય છે જે ન્યુટ્રલ છે પછી ધીમે ધીમે છે એ જેમ હ્યુમન બ્લડ છે એમનું પીએચ 7.4 હોય છે એ બેઝિક થાય છે હેન્ડ સોપ જે છે આપણે જે હાથ સાફ કરવાના નાવાના જે સાબુ છે એમની પીએચ 10 હોય છે હાઉસ હોલ્ડ બ્લીચ આપણે જે બ્લીચિંગ મટીરિયલ વાપરીએ છીએ ઘરમાં એ એમની પીએચ 12 હોય છે જેમ 7 નીચે જાઓ એ બે એસિડિક પીએચ થશે જેમ કે હ્યુમન યુરિન માણસનું જે મૂત્ર હોય છે એમનું એ યુરિનનું પીએચ 5 હોય છે ટોમેટો જ્યુસની પીએચ 4 હોય છે જે એસિડિક છે અને ગેસ્ટ્રિક જ્યુસ એટલે કે જઠર રસ જેને કહીએ અથવા જેને આપણે પાચન રસ કહીએ એમની પીએચ 2 આસપાસ જોવા મળે છે આ પર્ટિક્યુલર મટીરિયલ છે કે આટલું સ્કેલમાં આટલા પીએચના સ્કેલમાં આવા મટીરિયલ જોવા મળે જેમ કે બેક્ટેરિયા છે તો એ પીએચ 2-11-12-13 સુધી પીએચ જોવા મળે એવા મટીરિયલની એટલે એ બાયોલોજીકલ પ્રોસેસ છે અને એમની પીએચ એટલી જોવા મળે તો એસિડ રેઇનના પાથવે અહીંયા સ્લાઇડમાં છે બતાવેલા છે કે શું કામ એસિડ રેઇન ઉત્પન્ન થાય તો
એક જે છે નંબર વન આમાં જેટલું બતાવેલું છે એ સોર્સિસ છે, જેમ કે ઇન્ડસ્ટ્રી છે, વાહનો છે, ઘર વપરાશ છે, કે જે વાતાવરણમાં એવા વાયુઓ છોડે છે કે જે પી એસિડ રેઇન માટે મહત્વ અથવા તો એસિડ રેઇન માટે જવાબદાર છે. બે નંબર છે એમાં એ વાયુઓ એ વાદળાઓ સાથે ભળે છે. ત્રણ નંબરમાં વાદળાઓ વરસે છે. ચોથા નંબરે જે પાણી વરસે છે એ સમુદ્રમાં, નદીઓ વાટે સમુદ્રમાં અથવા તો જમીનમાં જશે. જોઈએ અહીંયા પણ એવી જ રીતે ટ્રાફિક છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન છે, વાહન વ્યવહારો છે, જે CO2 NO2 SO2 મટીરિયલ છે એ પ્રોડ્યુસ કરે છે. CO2ને લીધે કાર્બોનિક એસિડ જનરેટ થાય છે, NO2ને લીધે નાઇટ્રિક એસિડ અને SO2ને લીધે સલ્ફ્યુરિક એસિડ, અને એ વાતાવરણમાં રહે છે, વાતાવરણના વાદળાઓ સાથે ભળે છે અને વાદળાઓમાંથી એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે. અને આ જમીન ઉપર જે વરસાદ સ્વરૂપે આવું મટીરિયલ જો આવે તો એમને લીધે જે એસિડ જનરેટ થયેલું હોય એ એસિડ છે એ હવે પૃથ્વી ઉપર આવશે, જેને આપણે એસિડ રેઇન કહીએ છીએ. Normally clean rain water pH is like 7 when rain water reacting with carbon dioxide in the air to form carbonic acid. સામાન્ય રીતે પાણીની pH 7 હોય છે, પણ વાતાવરણમાં આપણે છોડેલો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પાણી સાથે ભળે છે અને કાર્બોનિક એસિડ પ્રોડ્યુસ કરે છે, અને એ કાર્બોનિક એસિડ છે એ વાતાવરણમાંથી વાદળાઓ બની વરસાદ સ્વરૂપે ફરી પાછું પૃથ્વી ઉપર આવે છે, તો એમને આપણે એસિડ રેઇન કહે છે. અને એસિડ એ કાર્બોનિક એસિડની કોન્સન્ટ્રેશન એટલી બધી હોય કે જેથી વરસાદના પાણીની pH 5.6 કરતાં ઘટાડી દે, તો એમને આપણે એસિડ રેઇન કહીએ છીએ. કોઝ ઓફ એસિડ રેઇન, એસિડ રેઇનના કારણો, તો એમાં પહેલું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો એ ક્યાંથી? સલ્ફર ડાયોક્સાઇડને લીધે પણ એસિડ રેઇન થાય. સલ્ફર ડાયોક્સાઇડ વોટર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી H2SO4 જનરેટ કરે, તો એ H2SO4 જે છે H2SO4 બનવા માટેનું મેઇન સોર્સ ઓફ SO2 જે છે એ જોઈએ. નેચરલી અને હ્યુમન, નેચરલી એ વોલ્કેનોઝમાંથી જનરેટ થાય છે અને સી સ્પ્રે એટલે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે. ઇવોપરેશન જ્યારે વોટરનું થતું હોય ત્યારે અમુક પ્રોસેસને લીધે દરિયામાંથી પણ સમુદ્રમાંથી પણ એ SO2 જનરેટ થતો. હ્યુમન, માણસો ક્યાંથી SO2 ઉત્પન્ન કરે છે? બર્નિંગ્સ ઓફ ફોસિલ્સ ફ્યુલ, ફોસિલ્સ ફ્યુલ્સ એટલે જમીનમાંથી નીકળતો એવો દરેક પદાર્થ કે જેનો ઉપયોગ આપણે ઘર વપરાશ, વાહન વ્યવહાર અને ઇન્ડસ્ટ્રીઝમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરતા હોઈએ. તો એવો કયો કયો પદાર્થ છે? તો કે કોલસો છે, પેટ્રોલિયમ પેદાશોમાં CNG, LPG, LNG, ધેન કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કોલ્ટાર, આવું જે મટીરિયલ મળે છે એ દરેક મટીરિયલ ફોસિલ્સ ફ્યુલ સ્વરૂપે આવશે. ફોસિલ્સ ફ્યુલ્સ એટલે તમને ખબર હશે જેને આપણે અશ્મિજન્ય બળતણો કહીએ છીએ, કે જે લાખો અને કરોડો વર્ષો એમની ઉપર પ્રોસેસ થશે, કેમિકલ પ્રોસેસ થશે અને પછી જે મટીરિયલ છે એનું કન્વર્જેશન ફોસિલ્સ ફ્યુલમાં થશે. તો એ બર્નિંગ ઓફ ફોસિલ્સ ફ્યુલ ઇન ધ પાવર પ્લાન્ટ એન્ડ ફેક્ટરીઝ, ધેન રિલીઝ સલ્ફર ઇન ટુ ધ એર. When S react with O2, sulfate is formed, like S plus O2 gives SO2 aqueous, then SO2 plus O2 gives 2SO3. When SO3 react with water, then sulfuric acid is formed. 2SO3 plus H2O, it gives H2SO4, sulfuric acid. બીજો cause of acid rain છે nitrous oxide. તો એમના sources છે combustion of fossil fuel in motor vehicles, એટલે કે જે વાહન વ્યવહારોમાં જે ફોસિલ્સ ફ્યુલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આપણે જે બાળીએ છીએ એમના કમ્બશનથી, દહનથી એનું નાઇટ્રસ ઓક્સાઇડ જનરેટ થાય છે. રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલ ફર્નેસ, એટલે કે ઘર વપરાશની અને જે ઇન્ડસ્ટ્રીઝમાં જે ભઠ્ઠીઓ હોય છે, જુદી જુદી ભઠ્ઠીઓ ફર્નેસ હોય છે, એ ભઠ્ઠીઓમાંથી પણ નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇલેક્ટ્રિકલી યુટિલિટી બોઇલર્સ એન્ડ એન્જિન્સ, ઇન્ડસ્ટ્રીઝ અને ઇલેક્ટ્રિસિટી યુટિલિટી જે બોઇલર્સ અને જે એન્જિન્સ છે એમના દ્વારા પણ નાઇટ્રસ ઓક્સાઇડ જનરેટ થાય છે. ફરી પાછી આ સ્લાઇડ પણ સોર્સિસ અને બતાવે છે રિએક્શન. વેન N2 રિએક્ટ O2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઇઝ ફોર્મ. N2 પ્લસ O2 ગિવ્સ 2NO, નાઇટ્રોજન નાઇટ્રસ ઓક્સાઇડ. ધેન 2 નાઇટ્રસ ઓક્સાઇડ પ્લસ O2 ગિવ્સ 2NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. When NO2 react with water, nitric acid is formed, like 4NO2 plus 2H2O gives 4HNO3. આમાં 2-4 જે છે એ કેમિકલ રિએક્શન બેલેન્સ કરવા માટે બતાવેલી છે. આ પણ ફરી પાછા સોર્સ બતાવેલા છે અને સોર્સ થ્રુ વાતાવરણમાં જે નાઇટ્રસ ઓક્સાઇડ, SO2, HG આવા મટીરિયલ એડ થાય છે, CO2, અને એ ફરી પાછા ડ્રાય પ્રેસિપિટેશન અને વેટ ડિપોઝિશન પૃથ્વી ઉપર જોવા મળે છે.
એરિયા એફેક્ટેડ બાય એસિડ રેઇન. એસિડ રેઇનની અસરો ક્યાં ક્યાં જોવા મળે છે, કયા કયા એરિયામાં એની અસરો જોવા મળે? જોઈ, ઇન હોંગકોંગ 8,500 ટન્સ ઓફ SO2, 43,200 ટન્સ ઓફ NO2 એન્ડ 5,900 ટન ઓફ પર્ટિક્યુલેટ્સ આર ઇમિટેડ એન્યુઅલી ફ્રોમ ધ ફીટ ઓફ સમ 4,24,000 લાયસન્સ્ડ વ્હીકલ. 4,24,000 લાયસન્સ વ્હીકલ દ્વારા 100% SO2માંથી 8,500 ટન SO2 જે એ વ્હીકલ્સ એટલે કે વાહનો છે ઇમિટેટ કરે છે. 43,200 ટન ઓફ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને 5,900 ટન પાર્ટિક્યુલેટ્સ એટલે કે એવા ઝીણા ઝીણા મટીરિયલ્સ જેને આપણે પાર્ટિક્યુલેટ્સ સિન્થેસિસ એવા કણો કહીશું કે જે વાતાવરણમાં નુકસાનકારક છે. ઇન યુકે પાવર સ્ટેશન આર રિસ્પોન્સિબલ ફોર 71% ઓફ SO2, 32% ઓફ NO2 એન્ડ 33% ઓફ CO2 ઇમિશન. ટોટલ જે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું જે 100% વાતાવરણમાં જે ભળે છે એમાં 71% પાવર સ્ટેશન્સ છે યુકેમાં. પર્ટિક્યુલર યુકેની વાત કરીએ અહીંયા તો 71% SO2 છે એ પાવર પ્લાન્ટ છે એ ઓકે છે. 32% NO2 અને 33% CO2નું પર્ટિક્યુલર એ ભાગ છે એનો કે પાવર સ્ટેશન આટલો કાર્બન ડાયોક્સાઇડ, 100%માંથી 32% તો ખાલી પાવર સ્ટેશન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ઇન સ્વીડન 14,000 સ્લેક્સ કેન નોટ સપોર્ટિવ સેન્સિટિવ એક્વેટિક લાઈફ એન્ડ 2,200 સોઝ નો સાઇન ઓફ લાઈફ એટ ઓલ. સ્વીડનમાં 14,000 તળાવ એવા છે કે જ્યાં એક્વેટિક લાઈફ એટલે કે દરિયાઈ સજીવો માટે એ એરિયા અથવા તો એમ કહીએ કે એ સરોવરો સેન્સિટિવ છે, અને 2,200 એવા છે કે જે દરિયાઈ સજીવો ત્યાં એવા 2,200 તળાવ એવા છે કે જ્યાં કોઈ દરિયાઈ સજીવો જોવા મળતા નથી. દરિયાઈ સજીવો એટલે ખાલી સજીવો જ નહીં, વનસ્પતિ પણ સજીવમાં જ આવી જાય, બેક્ટેરિયા, ફંગસ એવું કંઈ એ દરિયાઓમાં, સોરી એ પર્ટિક્યુલર લેક્સ તળાવમાં જોવા મળતું નથી. એસિડ રેઇન અરાઉન્ડ ધ વર્લ્ડ સોર્સ ઓફ એર પોલ્યુશન, સમ એસિડ રેઇન પ્રોબ્લેમ્સ, સિરિયસ એસિડ રેઇન પ્રોબ્લેમ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ કલર્સ એન્ડ બતાવેલી છે અહીંયા કે જ્યાં એસિડ રેઇનની મેક્સિમમ અસર છે જોવા મળે છે. રીઝન ઓફ એસિડ રેઇન, એસિડ રેઇન થવાના કારણો શું શું છે? તો કે નંબર ઓફ સિટીઝ એટલે કે અર્બનાઇઝેશન જેમ વધશે એમ ઇન્ડસ્ટ્રીઝનું પ્રમાણ વધશે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, પોપ્યુલેશન વસ્તી વધારો, આપણે જ્યારે શરૂઆતમાં ભારતનું પર્યાવરણ અને એને રિલેટેડ જે પ્રશ્નોની વાત કરી હતી ત્યાં પણ આપણે એવું કીધું હતું કે પોપ્યુલેશન વસ્તી વધારો, પાવર પ્લાન્ટ્સ જો પોપ્યુલેશન વધશે, આ અમુક મુદ્દાઓ એવા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો અને થોડુંક મગજ કસજો કે કોઈ એક મુદ્દાને લીધે કંઈ પ્રશ્નો ઉત્પન્ન નથી થતા, પણ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે એકાબીજા ઉપર ડિપેન્ડેડ છે અને સર્ક્યુલેટેડ છે, આમ ફરે જ રાખે છે, આમને લીધે આ, આમને લીધે આ, આમને લીધે આ. બરાબર, તો આપણે જોઈએ જેમ કે શિક્ષિતતા નથી એટલે કે એજ્યુકેશન્સ નથી, બરાબર, લિટરેસી ઓછી છે એમને લીધે વસ્તી વધારો થાય છે, અથવા તેમ કહીએ કે વસ્તી વધારો છે એટલા માટે લિટરેસી નથી, પ્રોપર દરેકને સારું એજ્યુકેશન્સ મળતું નથી, અથવા તેમ કહીએ કે ગરીબી છે એટલા માટે ભણી નથી શકતા, અને ગરીબી છે એટલા માટે ભણી નથી શકતા એટલા માટે વસ્તી વધારો થાય છે, અથવા તો એવું કહી શકીએ કે વસ્તી વધારો છે એટલા માટે ગરીબી છે અને ગરીબી છે એટલા માટે એજ્યુકેશન છે સારી રીતે લઈ શકતા નથી. એટલે આમાં દરેક પ્રશ્નો, ગરીબી, વસ્તી વધારો અને શિક્ષણનો અભાવ, આ ત્રણેય પ્રશ્નો એવા છે કે જે એકાબીજા ઉપર ડિપેન્ડેડ અને સર્ક્યુલેટેડ છે, એકાબીજાને ફોલો કરે છે અને એકાબીજા ઉપર ડિપેન્ડેડ છે. એટલે કોઈ એક મુદ્દાને, આ ત્રણ મુદ્દામાંથી પર્ટિક્યુલર એવો એક પણ મુદ્દો નથી જેને આપણે એમ કહીએ કે આમને લીધે આ થાય છે. જો આપણે એમ કહીએ કે વસ્તી વધારો થાય છે તો એના બે કારણો છે, કાં તો ગરીબી છે અથવા તો એમ કહીએ કે લોકો શિક્ષિત નથી. શિક્ષિત નથી એના બે કારણો છે, લોકો ગરીબ છે અને વસ્તી વધારો છે. વસ્તી વધારો છે એના બે કારણો છે, લોકો શિક્ષિત નથી અને લોકો ગરીબ છે, એટલે પર્ટિક્યુલર એ ડિપેન્ડેડ છે. તો અહીંયા રીઝન ઓફ એસિડમાં પોપ્યુલેશન આપણે લઈએ તો સાથે સાથે પહેલાં બંને મુદ્દાઓ છે એ પણ આવી જાય. પાવર પ્લાન્ટ્સ, નંબર ઓફ પાવર પ્લાન્ટ્સ જેમ અર્બનાઇઝેશન વધશે, જેમ લોકોની સંખ્યા વધશે એમ ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત વધશે, અને ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત વધશે એટલે આપણને એસિડ રેઇન થવાની સંભાવનાઓ વધી જશે. ધેન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અમુક પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે જેને આપણે ઉદ્યોગો કહીએ, તો આ ઉદ્યોગોને લીધે પણ ક્યાંક ને ક્યાંક જે છે
એસિડ રેઇન થવાની સંભાવનાઓ છે. ટ્રાફિક, લોકોને જેમ લોકો વધશે એમ એમને વાહન વ્યવહારની જરૂરિયાત પડશે, ટ્રાફિક જનરેટ થશે. ડિફોરેસ્ટેશન, લોકો વધશે એમ જંગલોનું પ્રમાણ વધશે, જંગલોનું પ્રમાણ વધશે. તો અહીંયા વાય ઇઝ એસિડ રેઇન, સો અહીંયા વી હેવ સીન ધ વાય ઇઝ એસિડ રેઇન ઇઝ હાર્મફુલ, એસિડ રેઇન શું કામ છે એ નુકસાનકારક છે એ પણ અહીંયા બતાવેલું છે કે પર્ટિક્યુલર એસિડ રેઇન જનરેટ થાય છે, સોર્સ ઓફ એસિડ રેઇન જનરેટ થાય છે, અને જે એસિડ રેઇન આવે છે તો એ વનસ્પતિને નુકસાન કરે છે, અને સાઇમલ્ટેનિયસલી એ પાણી સીધું જ્યારે દરિયામાં પડે છે તો દરિયામાં રહેલી જે સજીવ સૃષ્ટિ છે એમને પણ નુકસાન થાય છે. અફેક્ટ ઓફ એસિડ રેઇન, ઇફેક્ટ ઓફ એસિડ રેઇન, એસિડ રેઇનની અસરો એક્વેટિક ઇકોસિસ્ટમમાં કેવી રીતે થાય છે, તો કે લેક એસિડિફિકેશન થઈ જાય છે, દરિયા જે સરોવરો છે તળાવો છે એમનું પાણી છે એસિડિક થઈ જાય છે, માછલીઓ મરી જાય છે, સ્ટોક ડિપ્લેશન્સ જનરેટ થાય છે. સ્ટોક ડિપ્લેશન્સ એટલે કે જે જથ્થો છે એ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જાય છે. ફરી પાછું અહીંયા સ્વીડનનું ઉદાહરણ આપેલું છે. ફોરેસ્ટ ડિસ્ટ્રક્શન, જંગલોનું જે છે વિનાશ થઈ જાય છે. એસિડ રેઇન કોઝિસ રિલીઝ ઓફ મેટલ્સ લાઇક એલ્યુમિનિયમ ફ્રોમ સોઇલ. રૂટ્સ પ્લાન્ટ્સ રૂટ એટ સોરી રૂટ્સ પ્લાન્ટ રૂટ્સ એટેક્સ લીવ્સ ફોરેસ્ટ એન્ડ ડિસ્ટ્રોઇડ. પાંદડા ઉપર અને મૂળ ઉપર સીધી સીધી એસિડ રેઇનની અસર થાય છે અને ઝાડવાઓ છે અને નુકસાન થાય છે. હાઉ ડઝ એસિડ રેઇન અફેક્ટ એક્વેટિક વોટર ઇકોસિસ્ટમ, એક્વેટિક વોટર ઇકોસિસ્ટમને એસિડ રેઇન કેવી રીતે અસર કરે છે? તો ચેન્જ ધ પીએચ ઓફ રિવર્સ લેક્સ એન્ડ સ્ટ્રીમ્સ, કિલ્સ એક્વેટિક લાઇફ લાઇક ફિશ એન્ડ ફ્રોગ્સ. દરિયાઈ સજીવો જેમ કે માછલીઓ, દેડકાઓ, આ જે પણ વસ્તુ એમની અંદર રહે છે એમની ઉપર એસિડ રેઇનની ઇફેક્ટ થાય છે અને મરી જાય છે. અને જે તળાવો છે, નદીઓ છે, સરોવરો છે, ઝરણાઓ છે એમના એમની પીએચ, પાણીની પીએચ એમની બદલાવી નાખશે. ફોરેસ્ટ ડિસ્ટ્રક્શન ફરી પાછું એ જ મટીરિયલ છે. યુકેનું ઉદાહરણ ફરી પાછું આપેલું છે ઇફેક્ટ એસિડ રેઇનમાં. તો એમાં એવું છે, યુકે 70% ઓફ બીચ ટ્રીઝ પ્લસ 80% ઓફ યુ ટ્રીઝ હેવ બીન હીટ બાય એસિડ રેઇન. 54% ઓફ ઓલ ટ્રીઝ ઇન જર્મની હેવ બીન હીટ બાય એસિડ રેઇન. ઇન સમ ચાઇનીઝ પ્રોવિનન્સ લાઇક મોકાબો 90% પાઇન ટ્રીઝ આર ડેડ. તો એસિડ રેઇન થાય તો વૃક્ષો ઉપર એમની અસર જે છે કંઈક આવી દેખાય, કે વૃક્ષોના જે પાંદડાઓ છે બધા ખરી જાય અને ધીમે ધીમે વૃક્ષ છે કુંઠિત થવા માંડે. ક્રોપ યીલ્ડ ડ્રોપ્સ, એટલે કે જે ખેતરોમાં જે વૃક્ષો સોરી પાક જે વાવ્યા હોય એ પાક ઉપર સીધે સીધી એસિડ રેઇનની અસર થાય છે અને પાકને મોટા પાયા નુકસાન થાય છે. એસિડ રેઇન ઇન ચાઇના કોઝ $260 મિલિયન ઇન ક્રોપ ડેમેજ ઇન ધ યુનાન પ્રોવિન્સ અલોન. એક યુનાન પ્રોવિન્સ, ચાઇનામાં એક યુનાનનો પ્રાંત આવેલો છે, એ જગ્યા ઉપર $260 મિલિયનની જે પણ પાક વાવેલો હતો એમની ઉપર સીધી ઇફેક્ટ છે. એ પોલ્યુટેડ થાય છે, એમનું જે ઉત્પાદન છે એ ઘટી જાય છે અને જમીનને નુકસાન થાય છે. હ્યુમન હેલ્થ, માણસોની જે સ્વાસ્થ્ય છે એમની ઉપર એસિડ રેઇનની અસરો કેવી થાય છે? કન્ટામિનેટેડ ફિશ પ્લસ ડ્રિંકિંગ વોટર સપ્લાયડ પાસ ઓન ધ પીપલ થ્રુ ધ ફૂડ ચેઇન, એટલે આપણે જે ખોરાક લઈએ છીએ અને પાણી પીએ છીએ એમની આપણી ઉપર સીધી અસરો નહીં થાય. આપણે જે છે ઘરની અંદર ભરાઈ જશું અથવા તો ઘરની અંદર જશું ને એસિડ રેઇન થઈ ગયું તો આપણે સીધી અસર નહીં થાય, પણ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક છે એ એસિડિક રેઇનવાળો હશે, આપણે જે પાણી પીએ છીએ એ પણ એસિડિક રેઇનવાળું હશે, આપણે જે મકાન ઉપર રહીએ છીએ એ મકાન ઉપર પણ એસિડ રેઇનની અસર થશે, આપણા જે વાહનો છે એમની ઉપર એસિડ રેઇનની અસર થશે, આપણા જે પાક વાવેલા છે એમની ઉપર એસિડ રેઇનની અસર થશે. એટલે વાયા મીડિયા થ્રુ કોઈક અલગ જગ્યાએ એસિડ રેઇનની ઇફેક્ટ છે અને હ્યુમન હેલ્થ ઉપર સીધે સીધું ફૂડ ચેઇનમાં એસિડ રેઇનના જે મટીરિયલ છે એ ઘૂસી જશે. તો જોઈએ સ્વીડન, ઇન સ્વીડન થાઉઝન્ડ લેક્સ વિથ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ મર્ક્યુરી એસ્પેશિયલી પ્રેગ્નન્ટ વુમન ફેટસ આર સેન્સિટિવ ટુ મર્ક્યુરી પોઈઝન. 1,000 તળાવો એવા છે કે જ્યાં પારો, મર્ક્યુરી એટલે પારો, એમનું કોન્સન્ટ્રેશન છે એ અફેક્ટેડ લિમિટ સુધી છે. તો એમની સ્પેશિયલી છે એ પ્રેગ્નન્ટ વુમન ઉપર આ જે મર્ક્યુરી પોઈઝન છે એની અસર જોવા મળતી હોય છે. સ્વીડનમાં જ ફરી પાછું, ડ્રિંકિંગ વોટર વિથ હાઈ લેવલ ઓફ કોપર કોઝિસ ડાયરિયા ઇન યંગ ચિલ્ડ્રન્સ, હાર્મ લીવર એન્ડ કિડની. તો
એટલું બધું કોપરનું પ્રમાણ છે તળાવોના પાણીમાં અથવા તો પીવાના પાણીમાં, કે જેથી બાળકોને, યંગ ચિલ્ડ્રન્સ જે બાળકો છે એમને ડાયરિયા થવાની સંભાવના છે, અને આ ડાયરિયાથી લીવર અને કિડનીને પણ નુકસાન થશે. નોર્વે એલ્યુમિનિયમ ફ્રોમ એસિડ રેઇન પ્રિસાઇલ ડેમેન્શિયા એક પ્રકારનો રોગ છે, કે જે પર્ટિક્યુલર એલ્યુમિનિયમનું કોન્સન્ટ્રેશન જેમ ડ્રિંકિંગ વોટરમાં વધે એમ થાય છે. નોર્થ અમેરિકા એન્ડ કેનેડા ઇન 1982 51,000 પીપલ્સ ડાય ફ્રોમ સલ્ફર પોલ્યુશન. 51,000 પીપલ છે એ સલ્ફર પોલ્યુશન્સને લીધે નોર્થ અમેરિકા અને કેનેડામાં 1982માં છે મૃત્યુ પામ્યા હતા. અધર રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ અસ્થમા, ડ્રાય કફ એન્ડ બ્રેઇન ડેમેજ, આ તો સામાન્ય રીતે આવા રોગો છે. એ પછી બહુ લાંબા સમય સુધી જો એસિડિટીની અસર હોય તો અસ્થમા છે, બ્રેઇન ડેમેજ છે, ડ્રાય કફ છે, અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. આ સિવાય મટીરિયલ અને વિઝિબિલિટી ઉપર પણ એમની અસરો જોવા મળે છે. જુદી જુદી જે બિલ્ડિંગો છે, જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અથવા તો જે બિલ્ડિંગો છે કે જે જેમ જ્યાં વધારે એસિડ રેઇન જોવા મળે છે, તો ત્યાં જૂના પુરાતન તત્વ ખાતાની જે બિલ્ડિંગો છે અથવા તો જે ઘણા વર્ષોથી આ બિલ્ડિંગો જે અડીખમ ઊભી છે એમની ઉપર પણ અસરો જોવા મળશે. રિડ્યુસિંગ ધ લાઈફ એક્સપેક્ટન્સી ઓફ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીમે ધીમે નબળું પડવા મળશે. ઇન યુરોપ સ્ટ્રક્ચર્સ લાઇક ધ એક્રોપોલિસ ઇન ગ્રીસ એન્ડ રેનેસા બિલ્ડિંગ્સ ઇન ઇટલી, એઝ વેલ એઝ સેવરલ ચર્ચિસ એન્ડ કેથેડ્રલ્સ હેવ સફર્ડ વિઝિબલ ડેમેજ, એટલે કે સારી રીતે જોઈ ન શકે એવી કન્ડિશનમાં છે ઘણા બધી જૂની બિલ્ડિંગો છે. સિવાય એક મેક્સિકો છે, સાઉથ અમેરિકામાં જુદા જુદા પિરામિડ છે એમની ઉપર પણ એસિડ રેઇનની અસરો જોવા મળે છે. આ જોઈ શકીએ આપણે વિધાઉટ બિફોર એન્ડ આફ્ટર સ્ટ્રક્ચર્સ છે એમને નુકસાન થશે, અને એમની જે વિઝિબિલિટી છે, એમનું શાઇનિંગ છે, ઘટી જશે. સૌથી સારામાં સારું આપણા માટે ઉદાહરણ છે એક એક આ છે તાજમહેલ, કે જે શરૂઆતમાં બન્યો અથવા તો કેવો હોવો જોઈએ ને કેવો છે, સંગે મરમર આપણે એમને કહીએ છીએ તાજમહેલને, તો એમની અસર એસિડ રેઇનની ઇફેક્ટ ત્યાં આવી કંઈક જોવા મળે છે. તાજમહેલની આજુબાજુ, આગ્રાની આજુબાજુ જે છે એ ઇન્ડસ્ટ્રીઝને લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે, અને એ નુકસાનને લીધે તાજમહેલ કંઈક આવો દેખાય છે. અત્યારે તાજમહેલ આવો દેખાય છે. અત્યારે ઘણી બધી પ્રોટેક્શન્સ છે એમની ઉપર એપ્લાય કરવામાં આવેલ છે, તો પણ હજુ ઘણું બધું એવું છે કે જે આપણે સુધારવાની જરૂર છે. તો ગુજરાતીમાં ચર્ચા કરીએ એ પહેલાં ચલો હાલો આપણે એવું કરીએ કે છેલ્લે આપણે જોશું કે એસિડ રેઇન કેવી રીતે ઘટાડી શકાય, પણ પહેલાં આપણે ગુજરાતી જોઈ લઈએ. તો આ જે એસિડ રેઇન છે, વૈશ્વિક પર્યાવરણ પ્રશ્નો જે છે, ગ્લોબલ એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ છે, એમને આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો વૈશ્વિક પર્યાવરણના મુખ્ય પ્રશ્નો નીચે મુજબ છે: તેજાબી વર્ષા, એસિડ રેઇન, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ અસર, અને ઓઝોન સ્તરમાં બાકોરા, ઓઝોન લેયર ડિપ્લેશન. આ ત્રણ એવા પ્રશ્નો છે કે જે વર્લ્ડ વાઇડ છે, અથવા તો જેને આપણે ગ્લોબલ એન્વાયરમેન્ટ ઇસ્યુઝ કહીએ છીએ. તેજાબી વર્ષા, જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને તેજાબી વર્ષા કહે છે. એસિડ રેઇન, સામાન્ય સંજોગોમાં વરસાદના પાણીની પીએચ 7 જેટલી હોય છે, પરંતુ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે વળીને કાર્બોલિક એસિડ H2CO3 બનાવે છે, જેથી વરસાદના પાણીની પીએચ ઘટીને 5.6 કરતાં ઓછી થાય છે. CO2 પ્લસ H2O ગિવ્સ H2CO3. થોડુંક પ્રોબ્લેમ છે, PPT જ્યારે આપણે રન કરાવીએ છીએ ત્યારે જે મૂળ જે મેઇન PPT હોય, એ PPTની ડાયમેન્શન, એમની જે સાઇઝ છે, એમાં અહીંયા થોડોક ચેન્જ જોવા મળે છે. ઈસવીસન 1958માં યુરોપમાં વરસાદના પાણીની પીએચ 5.0 હતી. 1962માં નેધરલેન્ડમાં 4.5 પીએચવાળો વરસાદ થયો હતો. ઈસવીસન 1966માં સ્વીડનમાં 4.5 પીએચવાળો વરસાદ થયો હતો. ઈસવીસન 1979 સ્વીડનમાં તેજાબી વર્ષાને કારણે 20,000 સરોવરમાં સૂક્ષ્મજીવો અને વનસ્પતિ નાશ પામી હતી. ઈસવીસન 1979માં જ અમેરિકામાં 4.2 પીએચવાળો વરસાદ થયો હતો. 1984માં સ્કોટલેન્ડમાં પિટલોયરી શહેરમાં થયેલા વરસાદની તીવ્રતા માત્ર પીએચ 2.02 હતી. ઈસવીસન 1986માં ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, કાનપુર શહેરમાં પીએચ 4.0 જેટલો વરસાદ થયો હતો. હવે આમાં ક્યાંય ખાસ તમે જોજો કે ચાઇનાનું નામ નથી, અથવા તો એમ કહીએ કે રશિયાનું એનું નામ નથી, તો એનું કારણ છે ત્યાંય વરસાદ એસિડ રેઇન થાય જ છે, ગ્લોબલ એન્વાયરમેન્ટ ઇસ્યુઝ છે,
પણ તેની સરકાર એવી છે કે જે ખરાબ આંકડા છે એ દુનિયા સમક્ષ લઈ આવતી નથી કે જેથી એને બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ ભારત છે લોકતાંત્રિક દેશ છે અને એટલા માટે દરેક દેશના લોકોને ન્યૂઝપેપરવાળાને સંશોધનકર્તાઓને આપણે પરમિશન આપીએ છીએ કે તમે ભાઈ સર્વે કરો, કાંઈ વાંધો નહીં. જ્યારે ચાઇનામાં રશિયામાં આવું જોવા મળતું નથી. એક પ્રકારની એવી સરકાર કે જે કોઈ પણ પ્રકારનું ડિસિઝન પોતાની રીતે લેતી હોય છે. તેજાબી વર્ષાના સ્ત્રોતો તો ઔદ્યોગિક એકમો તેમજ વાહનોના ધુમાડામાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હવામાં ભળાય છે. એસ પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એસ ઓ ટુ, ટુ એસ ઓ ટુ પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એસ ઓ થ્રી. એ જ રીતે એન ટુ પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એનો, ટુ એનો પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એનો ટુ. આ એસ ઓ થ્રી પાણી સાથે ભળીને એચ ટુ એસ ઓ ફોર. અહીંયા જો ખાસ આ હું તમને કહું છું કે જે ચેન્જ થયો છે પીપીટી મેં બનાવેલી હોય ને પછી જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે એમાં થોડોક ચેન્જીસ જોવા મળતો હોય છે. એમએસ ઓફિસ છે જૂનું હશે ક્યાંક ને ક્યાંક બેમાંથી એક જગ્યાએ. તો એસો થ્રી પ્લસ એચ ટુ ઓ ગીવ્સ એચ ટુ એસો ફોર. તો ઉપર જે એસવાય એસો ફોર છે ત્યાં એચ ટુ એસો ફોર છે. ધેન એનો ટુ વરસાદના પાણી સાથે ભળીને ફોર એચ એનો થ્રી નાઇટ્રિક એસિડ બનાવે છે. ફોર એનો ટુ પ્લસ ટુ એચ ટુ ઓ પ્લસ ઓ ટુ ગીવ્સ ફોર એચ એનો થ્રી. તેજાબી વર્ષામાં સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ 60 થી 70%, નાઇટ્રિક એસિડનું પ્રમાણ 30 થી 40% જેટલું હોય છે. તેજાબી વર્ષાની અસરો એટલે ઇફેક્ટ ઓફ એસિડિટી. તેજાબી વર્ષાને કારણે નદી તળાવ સરોવરની જીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર થાય છે. માછલા અને અન્ય સૂક્ષ્મજીવો મરી જાય છે. લીલ બ્લુગ્રીન આલ્ગીનો નાશ થાય છે. તેજાબી વર્ષાને કારણે વૃક્ષ અને છોડના પાન નાશ પામે છે અને તેમનો વિકાસ નોંધાઈ જાય છે. જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડમાં તેજાબી વર્ષાથી જંગલોને મોટા પાયે નુકસાન થયું છે. અનાજ, ફળફળાદી, ફૂલોનું ઉત્પાદન ઘટી જાય છે. તેજાબી વર્ષાને કારણે જમીનમાં રહેલા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ વગેરે ધોવાઈ જાય છે, જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. એલ્યુમિનિયમ, પારો, મર્ક્યુરી, સીસું વગેરે પાણીની અમ્લતા, એસિડિટીને કારણે પાણીમાં ઓગળી જાય છે અને પાણીનું પ્રદૂષણ કરે છે. આવા પાણીથી માનવીના ફેફસા, કિડની જેવા અંગો ઉપર ખરાબ અસર થાય છે. આ બધી આપણે વાત આગળ કરી છે ગુજરાતીમાં છે. તેજાબી વર્ષાને કારણે આરસપાણા કે ચૂનાની બનાવેલી ઇમારતોને નુકસાન થાય છે. તેજાબને કારણે ચૂના કે આરસનું વિઘટન થાય છે. જો આ જોઈએ ખાસ આપણો જે તાજમહેલ છે એ ચૂનાના પથ્થરો અથવા તો આરસપાણાનો બનેલો છે. તો આરસપાણો એટલે ચૂનાના પથ્થરો છે જે જેમનું કન્સન્ટ્રેશન જેમનું કમ્પોઝિશન સીએસીઓ થ્રી હોય, કેલ્શિયમ કાર્બોનેટ હોય. તો જ્યારે એસિડેમી ઉપર પડશે એચ ટુ સીઓ એચ ટુ એસ ઓ ફોર, તો સીએસઓ ફોર કેલ્શિયમ સલ્ફેટમાં કન્વર્ટ થઈ જશે. પ્લસ ટુ સીઓ ટુ પ્લસ સોરી પ્લસ સીઓ ટુ પ્લસ એચ ટુ. તો આ સીએસઓ ફોર જે છે સીએસઓ ફોરથી જે પ્રેસિપિટેટ જનરેટ થાય છે એ બ્લેક કલરના હશે કે જે આપણે તાજમહેલમાં જોવા મળે. તાજમહેલના ખજુરાહોના મંદિર ઉપર તેજાબી વર્ષાની અસર થાય છે. મકાનના છાપરા જે પતરાથી બનેલા હોય છે તેમજ રબરની ચીજવસ્તુ ઉપર તેજાબી વરસાદની અસર થાય છે. તેજાબી વર્ષાના પાણીથી માનવીના પાચનતંત્ર, જ્ઞાનતંત્ર અને રુધિરાભિસરણ તંત્ર ઉપર વિપરીત અસર થાય છે. તેન ખાસ એ જોઈએ કે આપણે જે જોવાનું છે, જેમ કે હવે આપણે ખાસ બુક્સમાં ક્યાંય ડિસ્કશન કરેલું નથી પણ હું આઈ થિંક એઝ ઇટ ઇઝ બોલી જઉં છું કે એસિડ રેઇનને ઘટાડવા માટે શું કરી શકીએ. બરાબર, આપણે આ જોવું પડશે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક જે બાબતો છે કે એસિડ રેઇન થાય છે કેવી રીતે થાય છે આપણે ખબર છે, એમના સોર્સ શું છે એ પણ ખબર છે, એમની ઇફેક્ટ શું છે એ પણ ખબર છે. તો શું કરી શકીએ તો એસિડ રેઇનની અસરો ઘટે અથવા તો એસિડ રેઇન જ ઘટે? તો પહેલાં તો સોર્સ જે છે એમનું મિનિમાઇઝેશન કરવું પડે. તો એસઓ ટુ ઉત્પન્ન થાય છે, એનઓ ટુ ઉત્પન્ન થાય છે, સીઓ ટુ ઉત્પન્ન થાય છે, એ સોર્સ મિનિમાઇઝ કરી. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે જો એ સોર્સ ઘટાડી દઈએ તો ડેવલપમેન્ટ ઘટી જાય અને ડેવલપમેન્ટ ઘટી જાય તો જીડીપી ઘટી જાય. જીડીપી ઘટી જાય તો એમની અસર ત્યાં રહેતા લોકો ઉપર થાય, અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. તો શું કરી? તો કે જે સોર્સ જનરેટ થાય છે એમનું જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ કરવું પડે. એટલે સોર્સ ઉત્પન્ન જે થાય છે એમનું જે જરૂર ન હોય તો એ ઉત્પન્ન કરવા નથી, અથવા તો એમ કહીએ કે સારી કક્ષાના એન્જિનો વાપરવાના છે, સારી ક્વોલિટીના બોઇલર્સ વાપરવાના છે, ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય એવા પ્રકારે જે બળતણ છે એ વાપરવું પડશે. ધેન જે બળતણ છે બળતણની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોવી જોઈએ. કમ્બશન છે એ 100%ની આસપાસ થવું જોઈએ.
અને વેસ્ટ ન થવું જોઈએ. કોઈ પણ મટીરિયલ આપણે વાપરીએ છીએ તેમને લીધે વેસ્ટ વેસ્ટ છે એ જનરેટ ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારનો કચરો છે ઉત્પન્ન ન થવો જોઈએ. એટલે જેમ કે વેસ્ટ ન થવું જોઈએ એનો મતલબ કરકસરયુક્ત ઉપયોગ કરવાનો છે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે વાપરવાનું. તો એક સોર્સ મિનિમાઇઝ કરવાનો છે અથવા સોર્સને મેનેજ કરવાનો છે કે વાતાવરણમાં એટલી બધી કોન્સન્ટ્રેશનથી ન ભળે કે જેથી એસિડ રેઇન ઉત્પન્ન થાય. બરાબર. દેન આપણે એમ જોઈએ કે એમની અસરો ક્યાં થાય છે, તો કે જંગલો ઉપર થાય છે, સામાન્ય મકાનો ઉપર થાય છે, જૂની બિલ્ડિંગો ઉપર થાય છે, વનસ્પતિ ઉપર અસર થાય છે. તો એ એ જગ્યા એવી જગ્યાએ જે છે કે જે મોટી મોટી બિલ્ડિંગ્સો છે તો એમને પ્રોટેક્ટ કરવી હોય, અથવા નાની બિલ્ડિંગ્સ છે અથવા તો આપણા ઘરની છત છે એમને પ્રોટેક્ટ થઈ શકતી હોય તો એમને પ્રોટેક્ટ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. અથવા તો જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેમ કે તાજમહેલ છે, ખજુરાહો છે, તો એમની આજુબાજુ જે તે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝને પરમિશન માટે ખાસ નિયમો અને પ્રતિબંધો સાથે પરમિશન આપવી જોઈએ કે જેથી અમુક પ્રકારના વાયુઓ છે ત્યાં ઓછામાં ઓછા ઉત્પન્ન થાય એવું કરી શકીએ. અફેક્ટ જે થતી હોય એ ઇફેક્ટને મિનિમાઇઝ કરી શકીએ, એવી રીતે પણ કંઈક કરી શકીએ કે માણસો જે જગ્યાએ જેમની અસર થતી હોય તો એ સીધે સીધું ફૂડ ચેઇનમાં આવતું હોય તો એવું પાણી છે એ નિગ્લેક્ટ કરવું જોઈએ, હટાવવું જોઈએ, એવો ખોરાક છે ન ખાવો જોઈએ. એસિડ રેઇન થતો હોય તો કોઈ જગ્યાએ ઊભું રહેવું ન જોઈએ. જમીનનું ધોવાણ થતું હોય તો એ એસિડ રેઇનને લીધે જે ધોવાણ થયું હોય એમને વોશ આઉટ કરવું જોઈએ. તો આવી ઘણી બધી પગલાઓ લેવા જોઈએ કે જેથી રેઇનની ઇફેક્ટ ઘટી શકે. ઓકે, તો અહીંયા પીપીટી આપણે પૂરી કરીએ છીએ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું એસિડ રેઇન, કે જેમાં આપણે એમની ડેફિનેશન જોઈ, એમના એક્ઝામ્પલ જોયું. ડેફિનેશન પહેલા પીએચ સ્કેલ જોયું, એમને એક્ઝામ્પલ્સ જોયા, એમને સોર્સ ઓફ એસિડ રેઇન જોયા, દેન ઇફેક્ટ ઓફ એસિડ રેઇન, તેજાબી વર્ષાની અસરો જોઈ, અને પછી આપણે બુક્સમાં નથી પણ એસિડ રેઇન કેવી રીતે દૂર થઈ શકે અથવા તો એમના જે કોઝિસ છે કોઝિસને કેવી રીતે આપણે હટાવી શકીએ એમના માટેની થોડીક માહિતી છે આપણે મેળવી. તો વૈશ્વિક પ્રશ્ન છે, ગ્લોબલ ઇસ્યુઝ છે, એના માટે ખાસ આપણે ભણીએ છીએ કે વિશ્વના દરેક દેશોને એમની અસર છે, નાના મોટા વધારે ઓછાના જે છે એમની ઇફેક્ટ છે નાના મોટા પાયે થતી હોય છે. તો એ છે ગ્લોબલ ઇસ્યુઝમાં પર્ટિક્યુલર એસિડ રેઇન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ક્વેશ્ચન્સ છે એ તમને સમજાઈ ગયો હશે. આમના કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કંઈ ડાઉટ્સ હોય તો એ તમે કોમેન્ટ્સ બોક્સમાં લખી શકશો. કંઈ બીજી માહિતી જોતી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં છે ટાઈપ કરી શકશો. ઓકે, નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.